સો હાય ફ્રેન્ડ્સ, તો તમામ યુનિવર્સિટીમાં બીએસસી માટેની ઓનલાઈન એડમિશન પ્રોસેસ ચાલુ છે. આપણે તમામ યુનિવર્સિટીમાં જેટલા પણ બીએસસીને અને અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેના પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે એના વિડીયો બનાવ્યા છે. તમારે જે પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય એના તમામ વિડીયો તમને ચેનલમાં મળી જશે, અને આ ઉપરાંત પણ યુનિવર્સિટીને લગતી તમામ અપડેટ તમને ચેનલમાં મળતી રહેશે. આજનો જે વિડીયોનો ટોપિક છે, જેમાં આપણે એચએનજીયુ એટલે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે બીએસસી માટેના એડમિશન પ્રોસેસ ચાલુ થઈ તો તેમની સંપૂર્ણ માહિતી આપીશ, અને ઓલરેડી તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ એનો વિડીયો પણ બનાવેલો છે. તમે એ વિડીયો પણ આરામથી ચેનલમાં જોઈ શકો છો. અહીંયા ઉપર તમે વાંચી શકો છો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પ્રથમ વર્ષમાં ડિવિઝન અને વિદ્યાર્થીઓની સંખ્યા ફાળવવા અંગે. અહીંયા જે આ પીડીએફ છે એટલે કે નોટિફિકેશન છે, એમાં તમને કોલેજનું નામ અને જે કોલેજ છે ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સ અને જે સીટો ફાળવેલી છે એ સીટો પણ તમે જોઈ શકો છો. હવે જે આપણે મેઇન ટોપિક છે કે તમારે આનું જે શિડ્યુલ છે બહાર પડી ગયું છે, તેમાં શું શું કઈ કઈ સૂચનાઓ છે કે જે તમારા લોકોને ખાસ ધ્યાનમાં રાખવાની છે એના પર આપણે ચર્ચા કરીએ. અહીંયા તમે જે ઓફિશિયલ નોટિફિકેશન છે જે 30/2022 એ તમે જોઈ શકો છો, અને અહીંયા વાંચી શકો છો, બીએસસી એડમિશન શિડ્યુલ ફોર એકેડેમિક યર 2022-23 બીએસસી સેમેસ્ટર એકમાં ઓનલાઈન પ્રવેશ અર્થે તારીખ 30/2022 સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને બીએસસી સેમેસ્ટર એકમાં પ્રવેશ છે તે આપી શકશે નહીં. બીએસસી સેમેસ્ટર એકની ઉપરોક્ત તમામ કાર્યવાહી દરેક કોલેજે ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવાની રહેશે. એટલે કે જે બીએસસી માટે એડમિશનની પ્રોસેસ છે એ કોલેજે ઓનલાઈન પોર્ટલ દ્વારા જ કરવાની રહેશે. આ મિત્રો તમે ખાસ યાદ રાખજો, બીએસસી સેમેસ્ટર એકમાં શૈક્ષણિક વર્ષ 21-22માં મંજૂર થયેલ સીટ મેટ્રિક્સ પ્રમાણે જ શૈક્ષણિક વર્ષ 2022-23માં પણ મેરિટ તથા પ્રવેશના નિયમો આધારે ઓનલાઈન પ્રવેશ છે તે આપવાનો રહેશે. એટલે કે જે વર્ષ 2021-22માં નિયમ હતો એ 2022-23માં મેરિટ અને જે ઓનલાઈન પ્રોસેસને લગતો છે એ રહેશે. યુનિવર્સિટી સંલગ્ન તમામ સેલ્ફ ફાઇનાન્સ બીએસસી કોલેજો માટે પ્રથમ વર્ષના પ્રવેશ માટેનું ડિવિઝન 120 બેઠકો, 7 મેનેજમેન્ટ બેઠકો અને 3 ડિપ્લોમા ટુ ડિગ્રી માટે રહેશે. વધુમાં વધુ કુલ 130 વિદ્યાર્થીઓને પ્રવેશ છે તે આપવાનો રહેશે. સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં મેનેજમેન્ટ બેઠકોની જોગવાઈ ન હોય ડિવિઝન 100 વિદ્યાર્થીનું રહેશે. તેમ આ વર્ષે પૂરતું 90% સીટો પર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે, જ્યારે 10% અનામત સીટો પર સીબીએસસી અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાલી રાખવાની રહેશે, અને પરિણામ જેવું બહાર પડે ત્યારે પ્રવેશ છે તે ઓનલાઈન કરવી. એટલે કે જે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે એના માટે અત્યારે 90% સીટો અવેલેબલ છે, એટલે કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ એપ્લિકેશન કરી શકે છે. બાકીની જે 10% સીટો છે એ સીબીએસસી અથવા જે અન્ય બોર્ડ છે એના માટે અનામત રહેશે. દરેક કોલેજે વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ ફોર્મની પેટે 100 રૂપિયાથી વધુ છે તે લેવાના નથી. ફી ઓનલાઈન લેવી, પ્રવેશ ફોર્મ સાથેના જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટ ઓનલાઈન જ મેળવવાના રહેશે, અને તમામ ડોક્યુમેન્ટની કોલેજે પૂરતી ચકાસણી છે તે કરવાની રહેશે. જે કોલેજોને ડિવિઝન ફાળવેલ છે તે સિવાયની બીજી કોઈપણ કોલેજમાં પ્રવેશ છે તે આપી શકાશે નહીં, અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકેલ યાદી સિવાય કોલેજોમાં પ્રવેશ છે તે લેવો નહીં, અન્યથા તે અંગેની સંપૂર્ણ જવાબદારી પણ વિદ્યાર્થીની રહેશે. કોલેજો યુનિવર્સિટી નિયત કરેલ ફીથી વધારે ફી લેવી નહીં. ફી અંગેનો સેમેસ્ટર દીઠ નીચે મુજબ છે, એટલે કે તમારે સેમેસ્ટર વાઇઝ કેટલી ફી લેવાની છે. સરકારી કોલેજમાં 600 રૂપિયા, ગ્રાન્ટેડ કોલેજોમાં 2500 રૂપિયા એટલે કે 2500, અને જે સ્વનિર્ભર કોલેજો છે એમાં 11500 છે તે ફી લેવાની રહેશે. ફીઝનો ક્રાઇટેરિયા તમે અહીંયા જોઈ લીધો છે, ગવર્મેન્ટમાં 600, ગ્રાન્ટેડમાં 2000 અને સ્વનિર્ભર કોલેજોમાં 11500. યુનિવર્સિટી દ્વારા આપેલ સમયપત્રક મુજબ પ્રવેશ કાર્યવાહી છે તે કરવાની રહેશે, એટલે ફોર્મ ભરવા માટેની તમારી છેલ્લી તારીખ છે 30/2022 છે. જેટલા પણ કેટેગરી વાઇઝ એડમિશન લેતા હોય એસસી અને એસટી તો એની પાસે પોતાનું જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ઓબીસી વિદ્યાર્થી હશે તો એનું કેટેગરી સર્ટિફિકેટ એટલે જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ, અને જે ઈડબ્લ્યુએસમાં આવતા હોય એની પાસે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ. ફિઝિકલ ડોક્યુમેન્ટના આધારે પ્રમાણપત્રોની ખરાઈ છે એ તમારે કરાવવી પડશે. ઓનલાઈન ફોર્મ ભરશો એટલે તમારું જે એડમિશન છે એ કન્ફર્મ થતું નથી. તો ઓલરેડી તમારા ફોર્મ કઈ રીતે ભરજો એનો વિડીયો બનાવેલો છે ચેનલમાં, તમે જોઈ લેજો. અને આ ઉપરાંત પણ કયા પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં એસએમએસ છે તે કરી શકો છો. ઇન્સ્ટાગ્રામની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને અપડેટ પસંદ આવી તો લાઇક કરજો, અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.